માલપુરના ભાતીજીના મુવાડા ગામના 35 જેટલા બાળકો કાદવ કિચડવાળા રસ્તે સ્કૂલે જવા વિદ્યાર્થીઓ મજબૂર. માલપુરના ભાતીજીના મુવાડા ગામે રસ્તા પર કેનાલ હોવાથી કેનાલમાં પડવાનો પણ ભય. પાકો રસ્તો બનાવવા માંગ. માલપુરના ભાતીજીના મુવાડા ગામના 35 જેટલા બાળકો કાદવ કિચડવાળા રસ્તે ચાલવા મજબૂર બન્યા છે. એક તરફ સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર આપવામાં આવ્યું છે. વધુને વધુ બાળકો અભ્યાસ માટે શાળાએ જાય એ માટે વાલીને પણ જાણકારી આપવામાં આવે છે, પણ અભ્યાસ માટે જવા ગ્રામ્ય વિસ્તારોમાં જે પાયાની સુવિધા જોઈએ એ હજુ પહોંચી નથી. માલપુરના ભાતીજીના મુવાડા ગામે રહેતા 35-40 બાળકો દરરોજ ચોમાસા સમયે કાદવ કિચડમાં થઈને જવા માટે મજબૂર બન્યા છે. આ ગામમાંથી અણિયોર શાળાએ જવા માટે બાળકોને દરરોજ 1 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે છે. ચોમાસામાં આ કાચા રસ્તા પર પુષ્કળ કિચડ થાય છે. આ રસ્તાની જમણી બાજુ વાત્રક જમણા કાંઠાની કેનાલ આવેલી છે. કેનાલ અને રસ્તા વચ્ચે 1.5 ફૂટ જેટલી પાર કરેલી છે. જો એ પાર પર થઈને વિદ્યાર્થીઓ જાય તો કેનાલમાં પડવાની સંભાવના રહે છે. હું અણિયોર ગામ ભાતીજીના મુવાડાની છું. અહીંયા અમારે કેનાલે બહુ પાણી આવે છે. અમે કાદર કિચડમાં કેમ કરીને જઈએ? કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે. અહીંયા તો 35 બાળકો પણ જાય છે, તે કેમ કરીને શાળાએ જાય? ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને વાગ્યું હતું કેનાલમાં પડ્યો તે. અમે કેમ કરીને જઈએ? કાદર કિચડમાં જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ. અમે કેમ કરીને સ્કૂલે જઈએ? 35 બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે? કાદર કિચડમાં અમને જવાનું નથી થતું. ગત વર્ષે એક બાળકે કેનાલ પાસેની પાર પર ચાલીને જતા કેનાલમાં ખાબકી હતી અને મોતને ભેટી હતી, જેથી વિદ્યાર્થીઓ કાદવમાં થઈને ચાલવા મજબૂર બન્યા છે. 1 કિલોમીટર કાદવ કિચડમાં ચાલીને જાય તો ગંદકીના કારણે રોગચાળો થવાનો ભય રહે છે. ચામડીનો રોગ પણ થાય છે. હાલ ચાંદીકોરા વાયરસ ચાલી રહ્યો છે, એવામાં બાળકોને ભય સતાવી રહ્યો છે. આવતીકાલનું ભવિષ્ય ખૂબ ચિંતામાં છે. ત્યારે ભાતીજીના મુવાડા ગામે પાક્કો રસ્તો બને એવી માંગ છે. ગામમાં પાક્કો રસ્તો ના હોવાના કારણે ગ્રામજનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે સિંચાઈ વિભાગને તાત્કાલિક કામગીરી શરૂ કરવા જાણ કરી, પણ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી. ગામમાં રસ્તાની અસુવિધાના કારણે 108 જેવી આરોગ્યની સેવા ગામમાં પહોંચતી નથી, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. આમ ભાતીજીના મુવાડાથી અણિયોર તરફ પાક્કો રોડ બનાવવાની માંગ કરી છે. નમન પંડ્યા, જેડએસ ટીવી, અરવલ્લી. મારું નામ તરાર સંજય છે. હું અણિયોર ભાતીજીના મુવાડાનો રહેવાસી છું. અમે વાત્રક જમણા કાંઠાની કેનાલ માટે માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી. કલેક્ટર સાહેબે તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમને વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે, પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી. અહીંયા સ્થાનિક લોકોના ઘણા બધા પ્રશ્નો છે. આરોગ્યની સેવાઓ મળતી નથી. મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર થાય ત્યારે દવાખાને લઈ જવા ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. દવાખાને લઈ જઈ શકાતા નથી અને ઘણી બધી સેવાઓથી આ ગામ વંચિત રહે છે. વારંવાર અગાઉના ઘણા સમયથી વારંવાર આ રસ્તા માટે રજૂઆતો કરેલી છે, અત્યારે કોઈ જ સાંભળતું નથી. માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને સત્વરે પગલાં ભરવા કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને આદેશ કરેલા, પરંતુ હજુ સુધી સિંચાઈ વિભાગનું કોઈપણ વ્યક્તિ અત્યાર સુધી આવ્યું નથી. અને માટે અમારી નમ્ર વિનંતી છે કે સત્વરે આ રસ્તાનું કામ કરી આપવામાં આવે, કેમ કે અહીંયા ઘણા બધા મોટી ઉંમરના વ્યક્તિઓ છે, તેમને દવાખાને લઈ જવા હોય તો પણ લઈ જઈ શકાતા નથી. 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ મેળવી શકાતી નથી અને બાળકોને પણ ભણવામાં જવામાં ખૂબ જ તકલીફ પડે છે. માટે સંદેશ ચેનલના માધ્યમથી દરેક તંત્રના અધિકારીઓને જણાવવા માગું છું.